નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે શું શીખી ગયા? આપણેની ગમ્મતમાં દાખલા ગણે ને એ પ્રમાણે આજે કોળો છે. શરીફાની તેની માતાએ કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી. તમને પણ તમારી મમ્મી કશું વસ્તુ ખરીદવા માટે મોકલે છે ને, એટલે આટલા પૈસા લઈને આ વસ્તુ લઈ આવ. એ પ્રમાણે શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે ક્યાં મોકલી? બજારમાં. તેને રૂપિયા કેટલા આપ્યા? 245 રૂપિયા આપ્યા. અને શરીફાએ તેમાંથી શું કર્યું? 127 રૂપિયામાં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો. કેટલા એની મમ્મી આપ્યા હતા શરીફાને? 245 રૂપિયા. શરીફાએ તેમાંથી કેટલા રૂપિયાનો? 127 રૂપિયાનો પાવડર ખરીદ્યો. 1 કિલોગ્રામ કિગ્રા એટલે કિલોગ્રામ પાવડર ખરીદ્યો, કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો. દુકાનદારે તેને કેટલા પૈસા પાછા આપ્યા? 98 રૂપિયા. 98 રૂપિયા પરત કર્યા. તો દુકાનદારે તેને બરાબર રૂપિયા આપ્યા પાછા આપ્યા? તમે અનુમાન લગાવી શકો અને પછી કહી શકો કે આ બરાબર છે કે નહીં. મૌખિક ખબર પડે ના? ગણતરી તો કરવી જ પડે. તો શું કર, દુકાનદારે તેને બરાબર રૂપિયા પાછા આપ્યા છે. તો શોધવા માટે આપણે શું કરીશું? બાદબાકી. કેટલા રૂપિયાની મમ્મી આપ્યા હતા શરીફાને? એની માતાએ 245 રૂપિયા. 127 રૂપિયાનું તેને શું ખરીદ્યું? 245 આપ્યા, તેમાંથી 127 રૂપિયાનું પાવડર ખરીદ્યું. પાવડરની કિંમત 127 રૂપિયા હતી. ચલો હવે આપણે જવાબ શોધીએ. આ કેટલા છે? 5 5. અને આ કેટલા છે? 7. તો આપણે બાદબાકી કરવાની હોય તો શું કરવાનું? એકમના અંકમાંથી એકમનો અંક, દશકના અંકમાંથી દશકનો અંક અને 100ના અંકમાંથી 100નો અંક બાદ કરવાનો હોય છે. પરંતુ અહીંયા કેવી સંખ્યા છે? એકમના અંકમાં 5 છે અને નીચે બીજી એકમના અંકમાં કેટલા છે? 7 છે. તો 5 નાની કે મોટી? હા, 5 કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. ને 7 કેવા છે? મોટી સંખ્યા છે. તો 5માંથી 7 જાય ના બાદ થાય. તો શું કરીશું હવે આપણે? 5માંથી તો 7 જાય નહીં, તો હવે આપણે બાજુ ઉપરથી દસકો, અહીંયા કેટલા દસકા છે? 4 દસકા. તો 4 દસકામાંથી આપણે અહીંયા 1 દસકો લઈ લઈશું. તો 1 દસકો અહીંયાથી લઈ લઈશું અને આવા 5 તો છે જ આપણી જોડે, એટલે 10 અને 5 કેટલા થયા? આની જોડેથી આપણે 10કો લીધો અને આ 5 છે જ, તો અહીંયા કેટલા થાય આપણી પાસે? 15 રૂપિયા. બરાબર ને? હવે અહીંયા 10કો લીધો છે, તો પહેલા શું કરીશું? 10કો ઓછો કરીશું, એટલે કેટલા રહેશે? 3 દસકા. બરાબર ને? અહીંયા 3 રહેશે દસકા. હવે 15 થયા. હવે 15માંથી કેટલા બાદ કરીશું આપણે? 15માંથી 7 બાદ કરીશું. ચલો કરો, 15ની ગણતરી કરો, 15ની આંગળી ગણો અને એમાંથી કેટલા કાઢો? તમે 7 કાઢો. કેટલા રહે છે? ગણ્યા? હા, 7 પછી 8 9 10 11 12 13 14 15. કેટલી આંગળીઓ થઈ? 8. તો જવાબ શું આવશે? અહીંયા 8. હવે ચલો અહીંયા કેટલા દસકા છે? હવે 3. 3માંથી કેટલા બાદ કરીશું આપણે? 2. તો 3માંથી 2 જાય તો કેટલા રે? હા, એ તો મૌખિક ખબર પડી જાય કે 1 રે. હવે અહીંયા કેટલા 100 છે? 200. 200માંથી કેટલા બાદ કરવાના છે આપણે? 100. તો 200માંથી 1 બાદ કરીશું તો કેટલા રહેશે આપણી પાસે? 100. તો આપણો જવાબ શું આવ્યો? 118 રૂપિયા. કેટલા શરીફા પાસે કેટલા રૂપિયા થયા? 198 રૂપિયા દુકાનદારે તેને આપ્યા છે. તો કેટલા લેવા જોતા હતા શરીફાને? 118 રૂપિયા. પણ દુકાનદારે તેને કેટલા રૂપિયા આપ્યા છે? ફક્ત 98 રૂપિયા આપ્યા છે. 127 નો પાવડર લીધો, એમાંથી 98 રૂપિયા પાછા આપ્યા છે. તો દુકાનદારે શરીફાને કેટલા આપવાના હતા અને વેપારી શરીફાને કેટલા રૂપિયા વધારે આપવા જોઈતા હતા?
दुकानदारे शरीफा ने रूपया કેટલા આપવાના હતા અને કેટલા વધારે આપવા જોઈતા નતા જોઈએ છે કેટલા આપવા જો રૂપિયા 118 આપવા જોઈતા હતા બરાબર છે ને દુકાનદારે શરીફાને કેટલા રૂપિયા આપ્યા છે હવે 118 આપવા જોઈતા હતા એની જગ્યાએ કેટલા આપ્યા છે 98 રૂપિયા તો શું કરીશું 118 માંથી તમે સે કેટલા બાદ કરશો 98 રૂપિયા 118 माथी आपने 98 बात कर देंगे तो 8 ना 8 माथी 8 जाए तो 0 एक माथी 9 जाए एक केवा छे ना ना ने 9 केवा छे मोटा तो बाजू पर थी 10 को ले इसे એટલે કેટલા થયા 11 અહીંયા રહેશે 0 હવે 11 10 का માંથી 9 10 का बात करो કેટલા બાદ રહેશે 2 10 का तो उसे व्यापारी ये सरिफा ने कितना रुपया हजार अप्पा जोड़ता है तब बीजा कितना 20 रुपया तो यहाँ सो आपसे ये 20 रुपया हजार अप्पा जोड़ता होता तो आप लोग जवाब करो और भी जो चीज एक बार काज बोले बार काज बनी उम्र 33 वर्ष काज बो कितना वर्ष नो था वैसे बार काज बो 33 वर्ष नो था वैसे तेनी माता काज भी नहीं उम्र 150 वर्ष थी मम्मी ने उम्र कितनी छे माता काजबी ने 150 वर्ष छे तो माता काजबी करता बाळ काजबो કેટલો નાનો છે શું કરીશું આપણે આજે માતા કાજબીની ઉંમરમાંથી બાળ કાજબાની ઉંમર બાદ કરીશું તો માતા કાજબીની ઉંમર કેટલી છે 150 વર્ષ અને બાળ કાજબાની ઉંમર 33 વર્ષ છે તો હવે આપણે શું કરીશું માતાની ઉંમરમાંથી બારની ઉપર કાચબાની ઉંમર બાદ કરીશું હવે અહીંયા કેટલા છે 0 0 માંથી 3 જાય હા બોલો 3 જાય ના જાય તો શું કરીશું બાજુ ઉપરથી આપણે 10 કો લેવાનો છે તો અહીંયા લીધો આપણે 10 કો અહીંયા કેટલા 10 કા છે 5 5 10 10 ના 5 છે તો આપણે એક 10 કો લઈ લીધો તો આના ઉપર કેટલા રહેશે એક ઓછો થયો આના ઉપર એટલે અહીંયા રહેશે 4 10 કા હવે 10 કા માંથી હવે કેટલા બાદ કરીશું 3 તો ચલો કરો 10 આંગળીમાંથી 3 આંગળી કાઢી નાખો કેટલી રહે છે 10 આંગળી છે આપણી એમાંથી 3 આંગળી બાદ કરી દો 1 2 ને 3 તો આપણી પાસે કેટલી આંગળીઓ રહી 5 અને 6 અને 7 તો કેટલા આવશે અહીંયા 7 હવે આ કેટલા છે 10 કા 4 4 માંથી કેટલા બાદ કરવાના છે કેટલા 3 તો 4 માંથી 3 જશે તો કેટલા રહેશે 1 અને અહીંયા 1 ના 1 અહીંયા કશું નથી એટલે આપણે 0 મૂકી શકીએ અથવા કોઈ સંખ્યા લખવાની નહીં તો 117 તો શું થયું વર્ષ બંનેની ઉંમરનો તફાવત કેટલો થયો 117 વર્ષ તફાવત એટલે શું તફાવત તમારે આવે એટલે સમજી લેવાનું કે બાદ બાકી કરવાની છે કુલ આવે તો સરવાળો અને તફાવત હોય તો બાદ બાકી કરવાની તો બાળ કાચબાની તેની માતા કાચબી કરતા કેટલા વર્ષ નાનો છે ચલો જુઓ કેટલા વર્ષ નાનો છે 117 વર્ષ તો અહીંયા શું આવશે 117 વર્ષ નાનો છે